गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित चैप्टर 6 रेखाओं और खूणाओं स्वाध्याय 6.1। अब प्रश्न की अंदर फक्त एक दाखलो एवो छे चैप्टर 6 की अंदर कि जेमां आकृति नहीं आपेली। तो सौ प्रथम आपने रकम जोईए तो खूणो एक्स वाई जेड 64 अंश आपेल छे अने एक्स वाई ने बिंदु पी सुधी लंबावेल छे। आपेल सूचना पर आकृति दौरो, એટલે આપણે આકૃતિ જાતે દોરવાની છે। તો આકૃતિ દોરીએ, ખૂણો એક્સ વાય ઝેડ જે છે એ 64 અંશ આપણને આપેલો છે। 64 અંશ એટલે કે સામાન્ય રીતે લઘુકોણ, તો આપણે લઘુકોણ 90 અંશથી નાનો ખૂણો હોય, ખૂણો એક્સ વાય અને ઝેડ કેટલા અંશનો આપેલો છે આપણને? 64 અંશ। પછી શું કીધું છે? એક્સ વાયને બિંદુ પી સુધી લંબાવેલ છે। એક્સ વાયને બિંદુ પી સુધી લંબાવેલ છે, લંબાવી દીધું। આ એક્સ વાય બિંદુ પી સુધી લંબાવેલ છે, આકૃતિ દોરો। હવે શું કીધું છે કે વાય ક્યુ એટલે કે જેનું ઉદ્ભવ બિંદુ વાય હોય એવું કિરણ લેવાનું છે આપણે। કિરણ વાય ક્યુને ખૂણો ઝેડ વાય પીનો દ્વિભાજક છે। ઝેડ વાય પીનો દ્વિભાજક કયું? તો કે કિરણ વાય ક્યુ। દ્વિભાજક એટલે કે બંને ખૂણાના સરખા માપ થાય, ખૂણાના બે સરખા ભાગ કરતું કિરણ, અને કિરણનું નામ કયું છે? વાય ક્યુ। આ બંને ખૂણાના માપ સરખા, ઝેડ વાય પીનો દ્વિભાજક વાય ક્યુ। આ વિદ્યાર્થી મિત્રો આપણી આકૃતિ થઈ। હવે આપણે દાખલાની વાત કરીએ તો શરૂઆત, કોઈ પણ દાખલાની શરૂઆત રકમમાં જે વસ્તુ આપેલી હોય એના પરથી કરીએ। તો રકમની અંદર આપણને આપેલું છે કે એક્સ વાય ઝેડ બરાબર 64 અંશ આપેલા છે। પછી બીજું કીધું છે કે કિરણ વાય ક્યુ એ ખૂણો ઝેડ વાય પીનો દ્વિભાજક હોવાથી, આ વાય ક્યુ એનો દ્વિભાજક છે માટે ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ ક્યુ વાય પી। ઝેડ વાય ક્યુ અને ક્યુ વાય પી બંને ખૂણાના માપ સરખા થશે અને એના માટે આપણે એક્સ ધારી લઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રણેય ખૂણાનું માપ થઈ ગયું, આ બે માટે આપણે એક્સ ધારી દીધા અને આનું માપ 64 અંશ આપેલું છે। હવે જોઈએ એક્સ પી રેખા, એક્સ પી પર એક જ ઉદ્ભવ બિંદુમાંથી ત્રણ ખૂણા બને છે, એટલે ત્રણેયનો સરવાળો કેટલો થશે? 180। તો લખીએ રેખા એક્સ પી પર એક જ ઉદ્ભવ બિંદુ પર બનતા ખૂણા, કયા કયા ત્રણ ખૂણા બને છે? તો કે એક્સ વાય ઝેડ ખૂણો ઝેડ વાય ક્યુ અને ખૂણો ક્યુ વાય પી બરાબર 180। એક જ રેખા પર બનતા ખૂણા એક્સ વાય ઝેડ ઝેડ વાય ક્યુ અને ક્યુ વાય, અને એક જ રેખા પર એટલે ત્રણેયનો સરવાળો 180। ત્રણેયનું માપ લઈ લઈએ, એક્સ વાય ઝેડ બરાબર આપણને રકમમાં 64 અંશ આપેલા છે અને આ બંને માટે આપણે એક્સ ધારી લીધું। એક્સ પ્લસ એક્સ એટલે 2x બરાબર 180 માઇનસ 64 આ બાજુ જશે એટલે માઇનસ થશે, માટે એક્સ બરાબર બાદબાકી 180માંથી 64 જાય તો 10માંથી 6 4 જાય એટલે 6, 17માંથી 6 જશે એટલે 11, બે ગુણાકારમાં હતા એટલે ભાગાકાર, માટે એક્સ બરાબર કેટલા થશે ભાગાકાર? 5 તો 10, 1 વધશે એટલે 8 દો 16। એક્સની કિંમત કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 58। હવે જોઈએ ખૂણો એક્સ વાય ક્યુ અને વિપરીત ક્યુ વાય પીનું માપ, એક્સ વાય ક્યુ એક્સ વાય
क्यूनु माप मेळवानुं छे। तो विद्यार्थी मित्रों आ बे खूणानो सरवाळो जो आपणे करीए तो एक्स वाय क्यूनु माप मळशे। हवे खूणो एक्स वाय क्यू बराबर आ बे खूणानो सरवाळो लईए, एक्स वाय झेड प्लस खूणो कयो थशे झेड वाय क्यू। हवे एक्सनुं माप 58 छे અને એક્સ આપણે કોના માટે ધારેલો હતો, ઝેડ વાય ક્યુ માટે ધારેલો હતો, માટે ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય પી બરાબર 58 છે। ચાલો માપ મૂકી દઈએ, ખૂણો એક્સ વાય ક્યુ બરાબર એક્સ વાય ઝેડ બરાબર 64 છે અને ઝેડ વાય ક્યુ બરાબર આપણી પાસે કેટલા આવેલા છે 58 છે। સરવાળો 8 × 4 = 2 + 1 = 6 = 122 એક્સ વાય ક્યુ એક જવાબ આપણને મળી ગયો છે। એક્સ વાય ક્યુનું માપ ખૂણા પછી કીધું છે વિપરીત ક્યુ વાય પી, ક્યુ વાય પીનો વિપરીત વિપરીત કીધું છે, વિપરીત ખૂણો ક્યુ વાય પી બરાબર। હવે વિપરીત કીધું છે આપણી પાસે ક્યુ વાય પીનું માપ 58 અંશ છે, વિપરીત કીધું એટલે વિપરીત ખૂણાને હંમેશના માટે 360 અંશમાંથી બાદ કરવા પડે, માઇનસ ખૂણો ક્યુ વાય પી 360 - 58 360માંથી 58 બાદ કરશો એટલે 302 અંશ। આમ આપણો જવાબ આવે છે ખૂણો એક્સ વાય ક્યુ બરાબર 122 અંશ અને વિપરીત ખૂણો ક્યુ વાય પી બરાબર 302 અંશ। ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।